હેલો ફ્રેન્ડ્સ ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે આપણા દાદીમા અને નાનીમાંના જમાનાથી બનતા આવતા એવા બાજરીના ચમચમિયા આ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી એવી રેસીપી છે અને બહુ જ ફટાફટ બની જતી રેસીપી છે ખૂબ જ પોચા બને છે આ બાજરીના ચમચમિયા અને બહારથી એટલા જ ફરસા બને છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી એવા બાજરીના ચમચમિયા તમે ચટણી કે કેચઅપ જોડે ક્યારેય પણ નાસ્તામાં ખાઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી પણ છે તો આના માટે આપણને જોઈશે એક કપ બાજરીનો લોટ જે આપણે આપણે રોટલા બનાવવાને એમાં ઉપયોગમાં લઈએ છીએ એ જ બાજરીનો લોટ છે આ અને આની અંદર આપણે પાક કપ એટલે કે વન ફોર્થ કપ દહીં ઉમેરવાનું છે દહીં ખાટું હશે તો વધુ સારું કારણ કે એનાથી તમારે ચમચમિયાનો ટેસ્ટ બહુ સારો આવે છે આને આપણે થોડું મિક્સ કરી લઈશું અને પછી આપણે આમાં પાણી ઉમેરીશું અહીંયા આગળ થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું અડધોથી એક કપ જેવું પાણી જશે આપણે આ ખીરાને બહુ પાતળું નથી કરવાનું એટલે આપણે એને મિક્સ કરતા જઈશું અને પાણી ઉમેરતા જઈશું અત્યારે આપણે આ ખીરું બહુ પાતળું નથી કરવાનું એટલે આપણે એને થોડું થોડું જ પાણી ઉમેરતા રહીશું હવે આની અંદર આપણે એક કપ ઝીણી સમારેલી પાલક અને મેથી ઉમેરવાની છે તમે તમારા મુજબ એનો પ્રપોશન લઈ શકો છો અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવી આપણે અહીંયા આગળ ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે એક ટેબલ સ્પૂન આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આગળ આપણે હજી ખીરામાં પાણી નહીં ઉમેરીએ પહેલાં આપણે એને એમનેમ જ મિક્સ કરી લઈશું જેથી કરીને જે ભાજીનું અંદરનું જે પાણી હોય એ પહેલાં જેટલું પાણી છૂટવું હોય એટલું છૂટે અને આ સરસ આપણું ખીરું બની જાય આ બાજરીના ચમચમિયા ચમચાની મદદથી પાથરવામાં આવે છે નાના નાના એટલે કદાચ એને ચમચમિયા કહેવાય છે જે મારી જાણકારી મુજબ એને ચમચમિયા કહેવાનું કારણ આ છે તમને કોઈ બીજું કારણ હોય તો તમે જણાવી શકો છો હવે આની અંદર આપણે એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું અને અડધી ટી સ્પૂન લાલ મરચું આપણે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે એક ટી સ્પૂન આપણે આમાં ઉમેરીશું ધાણાજીરું પાવડર અને પાછું આને મિક્સ કરી લઈશું મીઠું ઉમેરવાથી ભાજી એનું પાણી છોડશે અને આ ખીરું થોડું પતલું થશે હવે આમાં આપણે હિંગ ઉમેરીશું બાજરી પચવામાં થોડી ભારે હોય છે તો હિંગથી સારું રહે છે આપણે આની અંદર હવે જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરુંને થોડું પતલું કરીશું અહીંયા આગળ મેં દહીંના વાળા જ વાડકીમાં પાણી લીધું છે એટલે ધોળું દેખાય છે પણ આ પાણી જ છે તમે અહીંયા દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે આપણું ખીરું આપણે તૈયાર કરી લીધું છે અને બહુ પાતળું નથી કર્યું હું આ ચમચીની મદદથી તમને બતાવું તો ઘણું જ જાડું રાખવામાં આવ્યું છે જેથી કરીને સરસ રીતે પથરાય હવે આપણે એની અંદર અડધી ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એને આ એક્ટિવેટ કરવા માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું આપણે અહીંયા આગળ પાણી ઉમેરીશું તમે જોઈ શકો છો કે ઇનોમાં સરસ ફીણ આવી ગયા છે હવે આને સરસ મિક્સ કરી દઈશું ઈનો ઉમેરતાની સાથે જ તમે જોઈ શકો છો કે આ લોટ ઘણો હળવો થઈ ગયો છે અને એમાં હવા પૂરાઈ ગઈ છે એટલે કે એ ઘણો જ તમને હલાવવામાં પણ ઇઝી થઈ ગયો છે હવે આપણે એક નોનસ્ટિક તવો લેવાનો છે અને એની ઉપર આપણે તેલ ચોપડી લઈશું તવાને સરસ ગરમ થવા દેવાનો છે હવે અહીંયા આગળ હું તવા પર જ થોડા તલ મેં છાંટ્યા છે તમે આ સ્કીપ કરી શકો છો તમને આવી રીતે ના છાંટવા હોય તો પણ મેં અહીંયા આગળ મને આ રીતે એની ઉપર તલનું આખું સરસ લેયર આવે છે આવું કરવાથી એટલે આપણે અહીંયા તવા પર તલ છાંટી હવે એની ઉપર આપણે નાના નાના ગોળ ગોળ ચમચમ્યા પાથરી દેવાના છે ચમચાની મદદથી તો અહીંયા આગળ નાના નાના અહીંયા એકસાથે હું ચાર ચમચમિયા પાતરી દઈશ આને તમે નાસ્તામાં સવારે બનાવશો ચાની જોડે કે પછી સાંજના નાસ્તામાં આ ખૂબ જ આનાથી પેટ પણ સરસ ભરાય છે તેમજ આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે કારણ કે આની અંદર બાજરી અને બીજી બધી ભાજી ઉમેરવામાં આવી છે હવે આપણે ચમચમિયાની ઉપર પણ થોડા તલ ભભરાવી લઈશું જેથી કરીને ચમચમિયા ખાઓ ત્યારે તમને મોઢામાં તલનું એક ક્રન્ચીનેસ આવે અને એની ઉપરથી આપણે થોડો મેથીયાનો મસાલો એટલે કે જે આપણો અથાણાનો મસાલો આવે છે એ થોડો ભભરાવી દઈશું આવું કરવાથી ચમચેમાં ટેસ્ટ ઓર સરસ આવે છે તમારી પાસે મેથીયાનો મસાલો ના હોય તો તમે થોડું લાલ મરચું પણ કે મરીનો પાવડર પણ ભભરાવી શકો છો હવે ધીમા તાપે આને ચડવા દેવાના છે તમે જોઈ શકો છો કે આ ઉપરથી થોડા ચડી ગયા છે અને નીચેથી સરસ બ્રાઉન થઈ ગયા છે તો આપણે આને પલટી દઈશું આમાં વધુ તેલનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો એટલે આ ખૂબ જ હેલ્ધી છે હવે તમારે જરૂર લાગે તો તમે થોડું થોડું તેલ મૂકી દેજો જેથી કરીને બીજી બાજુ પણ એ સરસ શેકાઈ જાય આ બીજી બાજુથી પણ સરસ બ્રાઉન થઈ ગયા છે આપણે આને ધીમાથી મીડિયમ તાપ ઉપર જ એને ચડવા દીધા છે હવે આ પીરસવા માટે તૈયાર છે અને આપણે ગરમા ગરમ પીરસીશું આની જોડે આપણે લીલી ચટણી કે પછી કેચઅપ કે પછી લસણની ચટણી કે પછી દહીં પીરસીએ તો પણ આ બહુ ટેસ્ટી લાગે છે અને તમે આની જોડે કોઈ પણ ચટણી કે કેચઅપ ના આપો તો એની જોડે માત્ર તમે ચા જોડે આ ખાશો તો પણ આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો આ બાજરીના ચમચમિયા તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ પોચા અને સ્પોન્જી એવા આ બાજરીના ચમચમ્યા ખૂબ જ સ્વાદિષ્ટ છે તો જણાવો કેવી લાગી આ રેસિપી ફરી મળીએ વધુ રેસીપીઝ સાથે ફૂડ કરીશમાં ધ મેજિકલ કિચનમાં અને જો તમે હજી સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરીને બે લાયકન દબાવજો જેથી કરીને અમારી રેસિપીસ તમને સૌ પ્રથમ મળે